ભરૂચ અને સેવદરાજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે કોરોનાના ઝપેટમાં આવનાર વિદ્યાર્થીઓના કોરોના દરમિયાન સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડે તેવી રજૂઆત તેમણે કરી હતી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવેલ છે. અત્યારે ભરૂચ જિલ્લા એનએસઓ દ્વારા જો કોઈ વિદ્યાર્થીને કોરોના થાય તો તેની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવવું જોઈએ એવું ભરૂચ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજે એનએસઓના પ્રમુખ યોગી પટેલ સહિતના એનએસઓના કાર્યકર્તાએ રાતમાં શાળા કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓને કોરોના થાય તો તેની સંપૂર્ણ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવવાનો રહેશે તેમ શાળા કોલેજના વિદ્યાર્થીઓના કોરોના કેસમાં સતત વધારા જોવા મળી રહ્યો છે. આથી વિદ્યાર્થીઓના જીવન જોખમમાં મુકાયા છે. જો તેમજ શાળા કોલેજ બંધ કરી અને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રકારનું શિક્ષણ પડવરે ટાઈમ ન હોય. આથી આગામી સમયમાં શાળા કોલેજમાં અભ્યાસક્રમ પૂર્ણ કરી સરળ અને ટૂંકા અભ્યાસક્રમની પરીક્ષા લઈ ધોરણે શૈક્ષણિક વર્ષનો અંત કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના જીવનનું જોખમ ના મુકાય. આ ઉપરાંત તેઓના પોતાના આવેદનપત્રમાં જણાવે છે કે શાળા કોલેજ ચાલુ રાખી માત્ર ફી ઉઘરાવવાનું ષડયંત્ર કરી રહી છે. ગુજરાત સરકારની બે જવાબદારી શિક્ષણ મંત્રી વાલીઓના મત સંમતિ પત્રક લઈ પોતાની જવાબદારીમાંથી છૂટી જવા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવાનું કામ કરે છે. આથી વિદ્યાર્થીઓના જીવન અને તેમના ભાવિ સાથે કોઈ છેડા ન થાય તે માટે ત્વરિત ધોરણે શૈક્ષણિક કાર્યમાં ટૂંકા ગાળામાં અભ્યાસક્રમ કરી પરીક્ષા લઈ આ સૂત્રને પૂરું કરવા જોઈએ તેવી માંગણી એનએસઓના પ્રમુખ યોગી પટેલ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ વિદ્યાર્થી શાળાનો હોય કે કોલેજનો હોય, કોઈ પણ વિદ્યાર્થી કોરોનામાંથી સંક્રમિત થશે તેનો સંપૂર્ણ ખર્ચ સારવારનો ગુજરાત સરકાર ચૂકવશે. આ ગુજરાત રાજ્યના બે જવાબદાર શિક્ષણ મંત્રી ફરીથી વાલીઓના સંમતિ પત્રકનો લોલીપોપ આપી પોતાની જિમ્મેદારીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા છે. ખાનગી શાળા કોલેજોને ફી લૂંટવાનું એક આ ષડયંત્ર છે. વિદ્યાર્થીઓને વાલીઓનું જીવન જોખમમાં નાખવાની આ સરકાર બંધ કરે. આની માટે સાથે સાથે જો શાળા કોલેજો બંધ થશે તો ઓનલાઈન શિક્ષણ ચાલુ થશે, પણ ઓનલાઈન શિક્ષણ વાસ્તવિક શિક્ષણ નથી. સ્વાસ્થ્યની સાથે વિદ્યાર્થીઓના ચેડા છે અને નેટના ખર્ચાથી વાલીઓને આર્થિક બોજો પડે છે. આ માટે ટૂંકો અભ્યાસક્રમ કરીને રાજ્ય સરકાર તરતમાં તરત સરળતાથી ઓપ્શનલ પરીક્ષા લઈ શૈક્ષણિક વર્ષ પૂર્ણ કરે જેથી વિદ્યાર્થીઓનું અને વાલીઓનું શિક્ષણ સ્વાસ્થ્ય જોખમાયના એ જ માંગ સાથે આજે ભરૂચ જિલ્લા એનએસઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે.